લોકો તો આમ આદમી પાર્ટી માટે અત્યારે થનગની રહ્યા છે. મારે બહુ આનંદ થાય છે મને કે લોકોમાં જ્યાં જઈએ છીએ લોકો એમ કહે છે કે તમે આવો, પરિવર્તન ઈચ્છીએ છીએ, પરિવર્તન કરવું છે. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી આવશે ત્યારે તો અમે સમસ્યા ઉકેલીશું, પણ કચ્છની સમસ્યાઓ બહુ છે. મુંદ્રામાં મેં આખા કચ્છમાં ફર્યો, 4 દિવસની મારી ટૂર દરમિયાન બુથ સમીક્ષા મિટિંગ કરી. સંગઠન ધીરે ધીરે મજબૂત થતું જાય છે એનો મને આનંદ છે, પણ લોકોની સમસ્યા પીડા સામે શાસક પક્ષ નકામું સાબિત થયું છે, નિષ્ફળ સાબિત થયું છે. અને એટલા માટે નિષ્ફળ થયું છે, સ્થાનિકોને રોજગાર આપી નથી શકતું. અને દરેક મેં સાંભળ્યું અત્યારે કે મોટા મોટા નેતાઓ પોતાની જ ગાડીઓ ચાલતી હોય, ભાઈ પોતાની ગાડીઓ કેમ ચાલે? એક એક નાગરિકની ગાડીઓ ચાલવી જોઈએ, નાગરિકને મળવું જોઈએ. બધા કોન્ટ્રાક્ટરો કોઈ મોટા મોટા નેતાઓ રાખીને બેઠા છે. તો આજે હું એમ કહું છું કે મુંદ્રાના યુવાનોએ શું ગુનો કર્યો છે? આજે બધાને નોકરી નથી મળી શકતી, 85% નોકરી સ્થાનિકમાં આપવાની વાત છે, એમાં પણ નથી કરતા સર. બીજું કે કંપનીઓ જાણે ખિસ્સામાં રાખ્યા હોય નેતાને એવી હાલત છે. એટલે મને બહુ દુઃખ થયું, રોડ રસ્તાની હાલત હોય, નર્મદામાં પાણી પહોંચાડવાની વાત હોય, આ તો આખા ગુજરાતમાં તો ઢંઢેરો પીટાય છે. કચ્છમાં પાણી પહોંચી ગયું, પાણી પહોંચી ગયું, અહીંયા પાણી તો પહોંચ્યું નથી. એના માટે આગામી સમયમાં આમ આદમી પાર્ટી આંદોલન કરશે. અલગ થઈ રહ્યા છે અને વિજયભાઈ આપણા સાથી મિત્ર એ કહેતા હતા કે વાહ ફરે પણ વંટોળ ફરે, વિજયભાઈ ન ફરે. તો શું આવી જ રીતે અમુક આપણા કાર્યકર્તો પણ એમાં જશે કે આપણી સાથે રહેશે? આમ આદમી પાર્ટી એ જન આંદોલનની પાર્ટી છે. આમ આદમી પાર્ટી સત્યના રસ્તે ચાલે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કૌરવોના પક્ષમાં પાંડવોના સસરાઓ પણ વયા ગયા હતા, એની ખબર નહોતી કે આ અસત્યનો રસ્તો છે. આજે પેપર ફોર પાર્ટીમાં જવાતું છે, પેપર ફોર પાર્ટી તો રૂપિયા ભેગા કરી લીધા છે. આજે હું એમ કહું છું કાલે આજે જ અમારા કોર્પોરેટરોને ઓફરો ચાલુ કરી છે સુરતમાં, પેપર ફોર પાર્ટી છે, રૂપિયા ભેગા કરે, તમારા મારા ટેક્સના રૂપિયા ભેગા કરી લીધા છે, કરોડો રૂપિયા છે ફંડમાં. પણ અત્યારે 5,000 કરોડ રૂપિયાનો ફંડ છે આમાં ભારતીય જનતા પાર્ટી પાસે, અમારી પાસે તો કશું નથી. અમારી પાસે સંઘર્ષ સિવાય, જનતાનો અવાજ ઉઠાવ્યા સિવાય કશું જ નથી, નથી સત્તા, નથી સંપત્તિ. અને જે લોકો આવ્યા એને વેલકમ છે. અને આ તો અહીંયા જીગરો જોઈએ, સંઘર્ષ કરવાનું, જેલમાં જવાનું, લડવાનું, લોકો માટે મરવાનું. તો અમારા માટે જે ટકી રહેશે એ અમારા સૈનિકો છે. ક્યાંક કોઈક બે જગ્યાએ જાય પણ ખરા, કારણ કે છાતી ચીરીને તો કોઈને જોઈ નથી શકાતું. તો સવાલ એ છે, પણ પ્રજાને ખબર છે. તમે જુઓ આમ આદમી પાર્ટીમાંથી ભાજપ તોડે છે તો ભાજપની થૂથું થઈ રહી છે. પહેલી વખત એવું થયું કે ભાજપની થૂથું થઈ રહી, કે ભાજપ કરે છે શું? આમ આદમી માટી તોડે છે. તમે તો વાતો કરતા હતા કે આમ આદમી તો અમને નુકસાન નથી કરતી, જે નુકસાન ન કરતી તો કેમ તોડો છો? ઈશુદાનભાઈ, કચ્છની 6 સીટો છે વિધાનસભાની, જેની અંદર અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બહુ ફાઇટમાં રહી છે. તો શું આ વખતે 2022માં આમ આદમી પાર્ટી પણ ફાઇટમાં રહેશે? ફાઇટમાં નહીં, હજી એમ કહું છું કે આમ આદમી પાર્ટીનો 10 માર્ક પછી વેવ આવવાનો છે. 10 માર્ક પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં છવાઈ જવાની છે. અને 6 સીટ નહીં, 182 સીટ ઉપર અમે લડીશું. અને ભારી બહુમતીથી ગુજરાતની જનતા પોતાની સરકાર બનાવશે, આમ આદમી પાર્ટીની સરકાર. અને એનો મને પૂરો વિશ્વાસ છે, અને વિશ્વાસ મને ગુજરાતની જનતા ઉપર છે. અમારી મહેનત કદાચ કચાશ રહી પણ જાય, પણ ગુજરાતની જનતાને શિક્ષણ જોઈએ છે, ગુજરાતની જનતાને આરોગ્ય જોઈએ છે, આજે યુવાનોને નોકરી જોઈએ છે, લાગવગ વગરની નોકરી જોઈએ છે, પેપર ફૂટ્યા વગરની નોકરી જોઈએ છે, આઉટસોર્સિંગ કર્મચારીઓને એના પૂરતા પગાર જોઈએ છે, 53 લાખ ખેડૂતોને ભાવ જોઈએ છે. તમે વિચાર કરો, સફાઈ કર્મીઓને એનો હક જોઈએ છે. આજે બધા જ્ઞાતિ જાતિ ધર્મ વેચી દીધા છે, પણ આ વખતની ચૂંટણી ખેડૂત સમાજ લડશે, મહિલા સમાજ લડશે, મધ્યમ વર્ગ સમાજ લડશે, MSME સમાજ લડશે, સફાઈ કર્મી સમાજ લડશે, એવી રીતે વ્યવસાયલક્ષી સમાજ લડાશે. ખાસ કરીને ઈશુદનભાઈ આપનો આપે એક સૂત્ર આપે છે કે ટાઈગર રવિ જિંદા હે, તો શું 2022ના CM ટાઈગર રવિ જિંદા ઈશુદનભાઈ જોવા મળશે અમને? અમને મેં કીધું કે હું મેળવવા માટે કશું નથી આવ્યો, હું તો મારો સર્વસ્વ ખપાવી દેવા ગુજરાતની જનતા માટે આવ્યો છું. હું જ્યારે પત્રકાર હતો ત્યારે પણ લડતો હતો, 2005માં વાપીમાં જ્યારે હતો ત્યારે ત્યાં પણ મેં કેટલીક ફેક્ટરીઓ પ્રદૂષણવાળી હતી બંધ કરાવી હતી. ત્યારે તો મારું એટલું કંઈ, કારણ કે એટલું હતું નહીં મીડિયાનું. જ્યારે ઈશ્વરે મને જે જે મોકો આપ્યો છે મેં મારી પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી લોકોની સેવા માટે કામ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. ખેડૂતોને એક લાઈન કોઈ મીડિયા લેતું નહોતું. તે દિવસે ખેડૂતો ઉપર
વારંવાર એપિસોડો કરીને ખેડૂતોને 12,000 કરોડ રૂપિયા એના ખાતામાં 3 વર્ષમાં નખાવડાવવાની એ ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. એટલે આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે અવાજ ઉઠાવવાની વાત હોય, મહિલાઓ માટે, સફાઈ કર્મી માટે, એટલે અમારા માટે કોઈ મુદ્દો એ નથી. પણ હા, એટલું ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીનો સીએમ હશે એ નક્કી છે. છેલ્લો સવાલ કિશુદાનભાઈ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કેટલી સીટો આવશે? મેં કીધું ને, પૂર્ણ બહુમત આવશે. અને સીટોમાં અત્યારે હું ભૂતકાળમાં બોલી ગયો છું, પણ એના કરતાં હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની જનતા એની સરકાર બનાવવાની છે અને પૂર્ણ બહુમતીથી બનાવશે. એને ખબર છે કોંગ્રેસમાં મત આપીશ તો એ ભાજપને જ છે, ભાજપ કોંગ્રેસની મિલીભગત છે. ભાજપને મત આપીશું તો 6,000 સ્કૂલો બંધ કરી છે. ભાજપના નેતાએ એવું કીધું કે હવે ફરીથી અમને મત આપે પ્રજા એટલે ગેસના બાટલા 1500 કરી નાખવા છે, પેટ્રોલ ડીઝલ 150 કરી નાખવા છે, અને 6,000 સ્કૂલો બીજી બંધ કરી દેવી છે એટલે મધ્યમ વર્ગ રહે જ નહીં, ગરીબ થઈ જાય. એટલે ભાજપની સરકારને કોણ છૂટે? અત્યારે ભાજપ પાસે છે કોણ? બુટલેગરો છે, ભાજપ પાસે કોન્ટ્રાક્ટરો છે આપણા જ્ઞાતિના આગેવાનો, અને હોદ્દેદારો છે. એના સિવાય ભાજપ પાસે છે કોણ? જનતાની વચ્ચે જાય ભાજપ જોઈ. આજે હું એમ કહું છું કે યુપીમાં ભાજપના નાયબ મુખ્યમંત્રીને જૂતા મારીને કાઢ્યા છે. આગામી સમયમાં ગુજરાતની જનતા ભાજપના ધારાસભ્યોને ઘૂસવા નહીં દે, ભલે એ લોકો પાસે રૂપિયા હોય. એટલે જનતા પોતાની સરકાર બનાવવાની છે, અને મને પૂરો વિશ્વાસ છે પૂર્ણ બહુમતની સરકાર હશે.